रोटरी क्लब ऑफ भूज कैपिटल द्वारा वर्तमान परिस्थिति में जुदा जुदा विस्तारों में स्थानांतरित करवामां आवेला लोकोने फूड पैकेट पहोंचाड़वामां आवी रह्या छे। आ माटे व्यवस्थाना भागरूपे रोटरी क्लब ऑफ भूज कैपिटलना श्री रामदेवसिंह जाडेजाना आसिस्टंट गवर्नर नितिनभाई केशवाणी, जितेंद्र जयसुखभाई माणेक, रामभाई ठक्कर सहितना सदस्यों द्वारा फूड पैकेट तैयार करीने व्यवस्थाना भागरूपे वन चेतना केन्द्र खाते पहोंचाड़वामां आवी रह्या छे, जे सरकारनी सूचना मुजब आश्रय लई रहेला लोको सुधी पहोंचशे। रोटरी कैपिटल द्वारा आ आयोजन सुपेरे पार पाड़वामां आवी रह्युं छे। નીતિનભાઈ કેશવાણીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। સૌથી પહેલા તો જનતાને નમ્ર અપીલ કે બહુ સાચેતી રીતે રહે અને બની શકે એટલું ઘરમાં રહે અને ભગવાન કુદરત કરે અને આપણી આપત્તિ ટળી જાય હજી પણ એવી પ્રાર્થના। અને સૌથી પહેલાં તો દરેક ખાલી માત્ર રોટરી ક્લબ જ નહીં, દરેક સંસ્થાઓ કચ્છ જિલ્લાની અન્ય સંસ્થાઓ જે આવા જ્યારે પણ આવી મુસીબતો કે તકલીફો આવે છે ત્યારે હંમેશા સાથ સહકાર આપે છે અને હંમેશા રોટરી ક્લબ એમની સાથે ખભા મિલાવી અને સાથે સાથે ફૂડ પેકેટ છે કે બીજી મેડિકલ સહાય છે કે અન્ય સહાયોમાં સાથે જોડાયેલી છે। અમે લોકો અત્યારે અહીંયા ફોરેસ્ટ ઓફિસરમાં DFO સાહેબ શ્રી યુવરાજસિંહ ઝાલા સાહેબને આ પશ્ચિમ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આજે ગઈકાલથી આજ સુધીમાં અમે લોકોએ 2000થી ઉપરના ફૂડ પેકેટ્સ આપણે મરચા થેપલા વગેરે જે કાંઈ આપવાનું હોય પ્લેટ ડીશ પેકિંગ કરી અને યોગ્ય સ્થળે સાહેબ દ્વારા ત્યાં પહોંચાડવામાં આવે છે। અમારા રોટરી ક્લબની માત્ર રોટરી ક્લબ ભુજ કેપિટલ જ નહીં, રોટરી ક્લબ તમામ અમને રોટરી ક્લબ માણસા, હિંમતનગર, અમદાવાદ સ્કાયલી લાઈન અને અન્ય રોટરી ક્લબો અમને સાથ સહકાર આમાં સાથે આપે છે અને સંસ્થાઓના દરેક મિત્રો, NGO અને જે લોકો દાતાઓ છે એમને પણ નમ્ર અપીલ છે કે જો આવી કાર્યવાહીમાં હજી આગળ જતા 3-4 દિવસ કે 8 દિવસ આવું ને આવું રહ્યું અને આફત નટળી તો આપણે આ સહયોગમાં સૌ લોકો જોડાઓ અને રોટરી ક્લબ સાથે તમે એના ફંડ રિલીઝ કરીને તમે એમ આપો તો અમે લોકોનો આમાં કાર્યવાહી ચાલુ જ છે। થેપલા બનાવવાનું અત્યારે બી અમારી ટીમ 4 જગ્યાએ રાખેલી છે, જે લોકો દરેક એકને 500 થેપલા પેકેટ નો ઓર્ડર આપીએ છીએ, એકમાં 4 નંગો છે એટલે એવા 2000 થેપલા એક સાથે બનાવી અને લોકોને અમે પહોંચાડીએ છીએ। એટલે લોકોને અપીલ છે કે તમે જાતે અથવા તો રોટરી મારફતે અમને સાથ સહકાર આપો એવી તમને નમ્ર અપીલ છે। બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને ટાળવા માટે અને લોકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને આહવાન કરવામાં આવેલ, ખાસ કરીને કલેક્ટર સાહેબે પહેલ કરીને દરેક સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનોને બોલાવીને આ સંકલનની કામગીરી કરેલી હતી। તે અંતર્ગત કચ્છની વિવિધ સંસ્થાઓ, નામી અનામી સંસ્થાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં પોતાનો સહયોગ આપીને જિલ્લા વહીવટીતંત્રને ખૂબ મદદ કરેલ છે। છેલ્લા 2 દિવસથી વિવિધ સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે। આશરે 20,000 જેટલા ફૂડ પેકેટ ઓલરેડી કોસ્ટલ વિસ્તારો કે જ્યાં વાવાઝોડાની સંભવિત અસરો થવાની છે ત્યાં મોકલી આપવામાં આવેલા છે। હાલ પણ બીજા વધારે પ્રમાણમાં ફૂડ પેકેટ પણ બની રહ્યા છે। આ ઉપરાંત હું જિલ્લા વહીવટીતંત્ર તરફથી દરેક સંસ્થાઓને પણ અપીલ કરીશ કે આપને સંકલન બાબતે કોઈ પણ પ્રશ્ન થતો હોય કે આપ દ્વારા તૈયાર કરેલા ફૂડ પેકેટ કોઈ જગ્યાએ કઈ રીતે પહોંચાડવા એ બાબતે પણ આપને કોઈ ક્વેરી હોય તો DCF કચ્છ પશ્ચિમ નો સંપર્ક કરે અને એક આપની જે સેવાનું કાર્ય છે તેને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં લઈને આપણે માણસોને થનારી મુશ્કેલીને ટાળવાનો પ્રયત્ન સાથે મળીને કરીએ।